નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હાલના વરસાદના નવા રાઉન્ડની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો, આ વિસ્તારોની અંદર એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અને સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર તારીખ 18, 19, 20, 21 અને 22, સાવધાન, ગુજરાત અને આ વિસ્તારોની અંદર પડશે ભારે વરસાદ. તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર જયારે ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે એવામાં મિત્રો ભારે વરસાદની આગાહી છે. તો બીજી બાજુ 4 થી 5 દિવસ સુધી વરસાદ પણ જોવા મળી શકે છે. વરસાદ નોંધાયો હોવાનો અહેવાલો સામે મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી રહેશે વરસાદી માહોલ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અલગ અલગ 71 તાલુકાઓની અંદર વરસાદ રહે. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું હાલ અહેવાલો મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાતમાં હવે ચોમાસાએ એન્ટ્રી મારી જતા મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પધરામણી કરી ચૂકી છે. અને આ સાથે સાથે છેલ્લા 3 થી 4 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો માઝા મૂકીને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કચ્છ જિલ્લાના કોઈક વિસ્તારોની અંદર પણ ભારે પવન સાથે વરસાદ ફૂંકાવવાનો અહેવાલો પણ સામે મળી રહ્યા છે. જેમાં મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને ભાવનગર સહિત આજુબાજુના વિસ્તારોની અંદર પણ વરસાદ નોંધાવવાનો અહેવાલો મળી રહ્યા છે. ત્યારબાદની મિત્રો વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર 71 તાલુકાઓની અંદર પણ વરસાદ ખાબકી હોવાનો અહેવાલો સામે મળી રહ્યા છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 3.25 ઇંચ જેટલો વરસાદ ખાબકી હોવાનો અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ મહેમદાબાદમાં 3 ઇંચ, માણાવદરમાં 3.5 ઇંચ અને તલાળામાં 2 ઇંચ, સાવરકુંડલામાં 1.5 ઇંચ વરસાદ ખાબકી હોવાનો અહેવાલો સામે મળી રહ્યા છે. મિત્રો, વરસાદને લગતી તમામ નવી અપડેટ અમારી ચેનલ પરથી અપડેટ થતી રહેશે. તો મિત્રો જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે અને સાથે આપતા રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.